नमस्कार मित्रों, नवाज वीडियो अने नवीज वनस्पति साथे आजे फरीवार आपणे मळवानुं थयुं। आनंद साथे आ वनस्पतिनो परिचय लईने हुं आव्यो छुं तमारी समक्ष। मित्रों, आ वनस्पति छे ने ई हरस मसाने एवी रीते गायब करी देशे के तमने कल्पना पण नहीं होय। रामबाण इलाज कहो तो रामबाण इलाज छे। वीडियो अंत सुधी जोजो अने संपूर्ण केवी रीते आनो प्रयोग करवानो छे ई खास अगत्यनुं छे। पर तमे केवी रीते नो प्रयोग करो ने ई जरूरी छे। जो डिटेल्स में तमारी पासे माहिती छे तो तमे आ प्रयोग करी शकशो। नमस्कार, आ जे वनस्पति छे एनो हुं तमने परिचय आपूं। पहेला तो आ वनस्पति छे ने गुजराती में मित्रों बोलसरी अथवा बोरसरी कहे छे, ज्यारे संस्कृत माने बकुल कहे छे अने हिंदी माने मूलसरी कहे छे। ज्यारे एनुं लेटिन नाम छे माइमुसोप इलेन्जाई। आवुं एनुं लेटिन नाम छे। हवे आ खूब जाणीती वनस्पति छे। तमे घणा बगीचाओमां आने जोई हशे अने आना जे फळ होय ने पक्षीओने खूब प्रिय होय छे। माटे हुं एक तमने विनंती करीश, जो तमने वृक्षारोपण करवानी इच्छा थाय ने ज्यारे पण, ત્યારે આ વૃક્ષ તમારે અવશ્ય વાવવું। બહુ કામનું વૃક્ષ છે મિત્રો। અને બોરસલીના ઝાડ છે ને મોટા થાય છે, એનું છાંયો પણ એટલો હોય છે, એમાં પાન બહુ નથી ખરતા અને થડની છાલ છે ને બહારથી લીસી અને ભૂરા કાળા સ્લેતા રંગની હોય છે અને પાન છે લંબગોળ ટેરવે જરા અણીવાળા અને બંને સપાટીએ લીસા હોય છે, ચળકતા હોય છે બરાબર। અને ફૂલ સુકાઈ જાય ને તો પણ એમાં સુગંધ આવતી હોય છે। આનો સામાન્ય પરિચય હતો। આપણે જે અગત્યનું જોવાનું છે ને દુસ્તા હરસ મસા ઉપર છે અને એક શાંતિથી તમે આ પ્રયોગ સાંભળજો। જો તમે ચેનલમાં હોય, ચેનલમાં નવા હોય તો લાલ કલરનું જે સબસ્ક્રાઇબ બટન છે એ દબાવી દેજો, જેથી આવા અવનવા વિડીયો, સરસ મજાના વિડીયો, નવી નવી વનસ્પતિનો પરિચય અમે તમારી સમક્ષ આપતા જ રહેશું। અને હા, જો અમારી મહેનત મિત્રો સારી લાગે ને તો આ વિડીયોને એક લાઇક જરૂર આપજો બરાબર, એટલે અમને આવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે। અને ખાસ આયુર્વેદમાં રસ હોય તો કોમેન્ટમાં લખો જય આયુર્વેદ। સારું, હવે સૌથી અગત્યનો ઉપયોગ છે આનો હરસ મસા ઉપર। હવે હરસ મસામાં તમારે શું કરવાનું છે, ખાસ નિયમો યાદ રાખજો અને ડિટેલ્સમાં હું નિયમ આપું છું બરાબર। બોરસલીના જે બી હોય છે બરાબર, જો વિડીયોમાં તમને દેખાય છે, એ બોરસલીના બી તમારે લઈ લેવાના। એ બી લઈ એના ઉપરના જે ફોતરા હોય ને કાળા કાળા કલરના બરાબર અથવા ભૂરા કલરના જે પણ હોય એ તમારે ઉપરના ફોતરા કાઢી લેવાનું। અંદરનું જે વ્હાઇટ અથવા ક્રીમ કલરનું જે ઝી નીકળે છે એ લઈ લેવાનું છે। હવે કેટલા દાણા લેવાના, એક્ઝેક્ટ 21 દાણા, 21માં એક ઓછો હોય નહીં વધારે નહીં, 21 દાણા બોરસલીના, 11 દાણા મરીના, કાળા મરીના બરાબર। આ પણ એક જેટ યાદ રાખજો નિયમો બધાય। જો નિયમ પ્રમાણે નહીં કરો ને તો રિઝલ્ટ નહીં મળે, આ ચોખ્ખી વાત છે। એને ખાંડવાના, ખાંડી એમાંથી એક દાણો પણ બહાર ન જવો જોઈએ ભૂકાનો, એવી રીતે ખાંડવાના એમાંથી, હા એને ખાંડી અને એકદમ પાવડર જેવું કરી નાખવાનું। એમાં તેલનું થોડુંક પ્રમાણ હશે એટલે એકદમ પાવડર નહીં થાય પણ પાવડર થઈ જશે। હવે જો પ્રયોગ ક્યારે કરવાનો છે, સોમવાર ગુરુવાર કે રવિવાર આ ત્રણ વાર જ નક્કી કરવાના આ પ્રયોગ કરવાનો છે। ને આ બધી ફાકી એક જ સાથે સવારે નરણા કોઠે તમારે પી જવાની છે। ઉઠી દાખલા તરીકે તમે 6 વાગે ઉઠ્યા, 6 વાગે ઉઠી આ બધી ફાકી પી માથે પાણી પી લેવાનું અને પછી ખાસ અગત્યનો નિયમ, 6 કલાક સુધી મિત્રો તમારે બેસવાનું નથી। એક જ દિનો પ્રયોગ છે, એક દિન કષ્ટ પડશે બધું પણ જળમૂળમાંથી હરસમસા નીકળી જશે। 6 કલાક સુધી તમારે બેસવાનું નથી, ઊભું ઊભું રહેવાનું છે, ફરવાનું ગમે ત્યાં છૂટ પણ ઊભું વાકુંય વરવાનું નથી બરાબર। અને તમારે એક એક કલાકે એક મોસંબી ખાવાનું છે, મોસંબી ખાય અને એનો જે સફેદ કલરનું એ પણ ઉતારી જવાનું બરાબર, ખાવાનું છે, એનો રસ પીવાનો છે, પછી ઓલું ખાઈ જવાનું છે, નીચું નમવાનું નથી બરાબર, અને પછી કંઈ બીજું પણ જમવાનું નથી બરાબર। એક એક કલાકે મોસંબી ખાલી, સવારે 6 વાગ્યાથી પ્રયોગ ચાલુ કરો એટલે તમે બપોર થાય તો છૂટા થઈ જાઓ બરાબર। અને ત્યારબાદ 1 અઠવાડિયા સુધી તીખો ખોરાક ખાવાનો નથી, હળવો ખોરાક લેવાનો, ખીચડી નાન તીન થોડાક દી બરાબર। બાકી પ્રયોગ તો આ એક જ દિવસ કરવાનો છે, તમે મિત્રો કલ્પના નહીં કરી હોય આવું રિઝલ્ટ તમને મળશે બરાબર। આ ખૂબ પ્રયોગ અનુભવ સિદ્ધ છે અને ઘણા લોકોને આનાથી ફાયદો થયો છે, ઘણા લોકોને જળમૂળમાંથી નીકળી ગયો છે, દુસ્તા હરસ અને મસા બંનેમાં કામ લાગશે।
એટલે તમારા મિત્રોને આ ખાસ વિડીયો મોકલજો. આ બોરસલી તમને વિડીયોમાં દેખાય છે એનો પરિચય છે, એ વૃક્ષ કેવું હોય છે એ તમને દેખાય છે અને ખૂબ જાણીતું છે, બરાબર. બીજો આનો એવો પ્રયોગ છે કે જો કોઈને દાંત હલતા હોય, પાયોરિયા હોય, બરાબર, તો એમાં એક જ કામ કરવાનું છે, આ બોરસલીની છાલ લઈ લેવાની છે, એનો ઉકાળો કરી લેવાનો છે, બરાબર. અને ઉકાળો કરીને તમારે કોગળા કરવાના છે, એટલે દાંત હલતા હોય, પાયોરિયા હોય એમાં પણ ખૂબ ખૂબ સારું રિઝલ્ટ મળશે. અને બોરસલીનું દાંતણ કરો ને મિત્રો, તો આજીવન દાંત તમારા ખૂબ સારા રહેશે, બરાબર. આ બધું ખૂબ આયુર્વેદના પુસ્તકોમાં લખાયેલી વાતો છે. આ તો બોરસલી ઉપર હરસમસાનો સારામાં સારો પ્રયોગ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આગળ પણ મોકલજો. અને હા, જય આયુર્વેદ જરૂર લખજો. જય જવાન, જય કિસાન.